પૈસા મંગાવે છે? મારી મમ્મી પાસે હું હવે પૈસા નથી માંગવાની, તમને છેલ્લી વખત કહી દઉં છું. કેટલી વખત માંગ્યા મે, હવે મને શરમ આવે છે એમની પાસે પૈસા માંગતા. હા ફોન હું વેચી નાખીશ. આ ફોન મારી મમ્મીએ મને આપ્યો છે એમની સાથે વાત કરવા માટે, વેચવા માટે નહીં. પૈસા નથી તો પછી કઈક તો કરવું પડશે ને. તમે શું કરો છો? આ ફોન નથી વેચવાનો, મારા મમ્મીએ મને આપ્યો છે. આ ફોન તો હવે હું વેચી નાખી, મારી પાસે પૈસા જ નથી. પૈસા તો જોશે ને, ખાવું પડશે ને. ખાવું નહીં પડે, પીવું પડશે તમારે. ખાશો નહીં તો ચાલશે, પણ પીધા વિના નહીં ચાલે. દારૂ પીવાના ચક્કરમાં બધું વેચી નાખ્યું, હવે એક ફોન વધ્યો છે એ પણ વેચી નાખો. તમે તો પીવા માટે મને વેચી નાખો એવા છો. સમય આવશે તો એ પણ કરીશ. કાલે તો કીધું તું કે તારે દારૂ લઈને આવવાનો છે આજે. અરે યાર, મેં તને તે દિવસે પાયો તો ને દારૂ. એ દિવસ ને તો આજે 5 દિવસ થઈ ગયા ભાઈ. 5 દિવસ થી હું તને પીવડાવું છું દારૂ. જો મારી બૈરી પાસે મેં પૈસા માંગ્યા, સાલી આપ્યા જ નહીં. કેમ નથી કે પૈસા નથી? તો ગમે એને કે નોકરી ચાલુ કરી દે, ગમે તેથી પૈસા લઈને. મારી બૈરી મને હેરાન કરે છે, હું ગમે તેમ કરીને પૈસા લઈને આવીને તને નહીં પીડો હતો. અને તે દિવસે તેનો ફોન પણ વેચી નાખ્યો હતો, અને એ ફોન વેચીને મેં તને 2 દિવસ દારૂ પાયો હતો. ભાઈ તારા 2 દિવસ તું ગણાવે છે, હું તને આ કેટલા દિવસથી દરરોજ પીવડાવું છું એ નહીં ગણતો તું. સયસ, તારી વાત સાચી છે પહેલાં, પણ અત્યારે મને પણ તલબ ઉપડી છે યાર. પણ પૈસાનું સેટિંગ ક્યાંથી કરવું બોલ? આપશે કોઈ વ્યાજે? વ્યાજે તો કોણ આપવાનું આપણા જેવાને? એ તો વાત છે. આજનો દિવસ એક કામ કરને, આજનો દિવસ તું કંઈ સેટિંગ કરને. આજ તું પીવડે તો કાલે પાક્કો, કાલે હું પાઉં. તારા બધા વાયદા ખોટા પડે છે. હવે નહીં ખોટો પડું ભાઈ, હા હું પીવડાવીશ પાકું. પાકું ને? હા હા, આજનો દિવસ હું કરી આલો ને, કાલે તો તારે કરવી પડશે વ્યવસ્થા. કાલે પાકું હું કરું, બસ છે. ચાલ ફટાફટ તું. મને તલબ તો લાગી જ છે, લે થોડોક માવો ખાઈ લે એટલે તલબ થોડીક ઓછી થાય. ના ના, માવો તું ખાજે. નહીં ખાઓ? તારું તો બેરે તલબમાં હું જઉં છું. લઈને આવો કઈ આપા અડ્ડા ઉપર મળું. હા હા. અને હા, આજનું તો થઈ ગયું. રાજુભાઈ પાસે માંગી લઉં. રાજુભાઈ. બોલ ભાઈ બોલ. અરે કેમ છો? મજામાં? મજા મજા. તું મજામાં ને? હા હો. બસ તારે બોલ, અમારે બીજું કશું ના જોઈએ, તું મજામાં રહું, જલસા કરું બસ. રાજુભાઈ થોડું બોલ ભાઈ, તમારું કામ હતું. હા હા બોલ બોલ. થોડાક પૈસા આપો ને. તને ખબર પડે છે, તારી બાયડી લોકોને ત્યાં કામ કરવા જાય છે, ખબર છે ને? હા રાજુભાઈ. તું કામ કર ભાઈ, તને પૈસા મળશે, એ રીતે તને કોઈ પૈસા આલે નહીં, સમજણ પડી? ઉછીના માંગુ છું હું તમને થોડાક સમયમાં પાછા. ના ના, પૈસા છે જ નહીં, ઉછીનાની વાત જ નહીં કરવાની. તારે પૈસા જોઈતા હોય તો હાલ આલો હેણ મારા ખેતરમાં કામ કરવા. અરે રાજુભાઈ યાર, વેરા ભરને ભાઈ હું તને 70 આલું છું, તને તો 80 આલીશ. ચાલ. અરે ખેતર તો મારી પાસે પડ્યું છે ને. તો પણ શું કરવાનું? તો ખેતર, તારા ખેતરમાં મહેનત કરને ભાઈ, તો તને 2 પૈસા મળે, તારે કોઈ જોડે માગવાની જરૂર ના પડે દોસ્ત. છો રાજુભાઈ, મહેનત તો હું કરું છું, પણ તમને ખબર છે ને કે હું ભણેલો ગણેલો એટલે હું નોકરી ગોતું છું, અને એકવાર નોકરી મળી જાય ને રાજુભાઈ પછી તમે જુઓ.
ભાઈ આ તકલીફ છે ભણેલા ગણેલામાં, કોઈને કામ કરવું નહીં, બધાને ખુરશીઓ ઉપર જ બેહવું છે. રાજુભાઈ હવે આ બધું કામ અમારાથી ના થાય, સમજ્યા તમે? અમે એસી ઓફિસમાં બેઠા હોય ને એટલે આ બધું કામ કરવામાં તકલીફ પડે. હા રોહેન, તું મળ થોડીક વાર પછી આપણે કંઈક કરીએ. ના રાજુભાઈ, આમ જો કંઈક તમારી પાસે કરિયાલીસ. મારા ભાઈ મારી વાત સાંભળ દોસ્ત. હું હમણાં અગત્યના કામથી જઉં છું, બરાબર? હું 10 મિનિટમાં પાછો આવું, પછી તું અહીં બેસ, હું તને કરી આલું છું. તારી ઘરવાળી બધે કોમે જાય છે, તું કોમ હોત ભાઈ મારા, અને કઈ કોમ કર. આવું બધું સારું ના લાગે. તું સારા ઘરનો દીકરો છું, સારા કુટુંબ નો દીકરો છું. તું આવું કરું તો ગામમાં શું આબરું રહે? તમારી વાત સાચી રાજુ, પણ થોડા ઘણા હોય તો આવો ને. કહ્યું ખરું, 10 મિનિટ પછી આલુ ભાઈ મારા. સારું, હું તમારી રાહ જોઈશ. હા રાજુ ભાઈ. હા યસ, જલ્દી આવો ભાઈ. કામે જાય છે અને ઉપાડની વાત કર ને. 2 દિવસ થયા છે હજુ કામે જાઉં છું એને, અને ઉપાડ માંગુ એટલે પેલા સેટે કાઢી મૂકે, માવી કાઢી મૂકે. એને કે ઉપાડ આપી દે પછી કાઢી મૂકજે. હું હવે ક્યાંય પૈસા માંગવાની નથી, મારો કામ ધંધો આમ જ તમે બંધ કરાવી દીધો છે. તારે વધારે બોલવાનું નહીં, હું કહું ને એટલું જ કરવા. તમે જાતે કામ ધંધો ગોતો અને પછી પૈસા લાવો ઘરમાં, હું નથી માંગવાની ઉપર, બરાબર? કહ્યું ને મેં કે શેઠ પાસેથી ઉપાડ લઈને આવ, મારે કાલે જયેશને દારૂ પીવડાવવાનો વારો છે, એટલે પૈસા તો જોશે જ. અને જો તું ઉપાડ માંગવા નહીં જાય ને તો પછી મંગળસૂત્ર વેચી નાખીશ. ઘરની બધી વસ્તુ વેચી નાખી છે, એક મોબાઈલ વધ્યો તો એ પણ વેચી કાઢ્યો, હવે એક મંગળસૂત્ર બાકી રહ્યું છે. તો પછી જા એ શેઠ પાસે ને કહેને કે જો શેઠ, મારા ઘરમાં બહુ પૈસાની જરૂર છે, થોડો ઉપાડ આપો. જા જા જા, તમે સુધરવાના જ નથી. સાહેબ બોલો બેન. મારે થોડાક પૈસાની જરૂર હતી એટલે કે ઉપાડ જોતો હતો. તમારી વાત સાચી છે મીરાબેન, પણ તમે આમે નોકરી જોઈન કરીને 2 દિવસ થયા છે, તો આપણી કંપનીમાં એડવાન્સ પૈસા આપવાની સિસ્ટમ છે નહીં. પણ સાહેબ મારે અત્યારે જરૂર છે, તહેવાર જેવું છે ને, દિવાળી માથે છે એટલે થોડી ઘરની વસ્તુ ને એ બધું લેવું છે. થોડા ઘણા પૈસા આપી દો તો સારું, અડધા પગારની શું સગવડ થઈ જાય તો આપી દો તો સારું. સોરી બેન, એડવાન્સમાં પૈસા નહીં આપી શકું, અને જો તમને ના પોસાય તો તમે નોકરી છોડી શકો. ના ના સાહેબ, એવું નોકરી છોડવાવાળી વાત નથી, પણ આ તો જરૂર હતી ને એટલે. કાંઈ વાંધો નહીં સાહેબ, ચાલશે, હું આવી જઈશ કાલે નોકરી ઉપર. હું
કાંઈ વાંધો નહીં, તમે જઈ શકો છો. લાવ પૈસા. શું લાવ પૈસા? મને શેઠે ચોખ્ખી ના પાડી દીધી છે કે ઉપાડ નથી આપવાનાય. પગાર જોઈતો હોય તો મહિનો થાય ત્યારે લઈ જજો, અને નેતર કે કામ પર જ ના આવતા. કેમ ના પાડે છે શેઠ? મફત કામ કરીએ છીએ ત્યાં. પણ મેં કામ ચાલુ કર્યું અને બે જ દિવસ થયા છે. બે દિવસમાં કયો શેઠ ઉપાડ આપે? જાઓ ને તમે ગામમાં માંગવા એટલે તમને ખબર પડે. પછી એક કામ કર, તું તારા પિયરમાંથી પૈસા લઈને આવજે. જો મેં તમને પહેલા પણ કીધેલું છે કે હવે હું મારા પિયરમાં પૈસા માંગવા નથી જવાની. તારે અત્યારે જ તારા પિયર જવાનું છે અને પૈસા લઈને આવવાનું છે, સમજી? હું મારા પિયર પૈસા માંગવા નથી જવાની, અને જો હવે ગઈને તો હું પાછી પણ નથી આવવાની. મારી સામે બોલે છે, જા અને જલ્દી પૈસા સાથે પાછી આવજે. હા, અમે બજાર જઈએ છીએ, તમારે કંઈ લાવવાનું છે? આમ તો બીજું ખાસ કંઈ લાવવાનું નથી, પણ માથામાં નાખવાનું તેલ લાવવાનું છે. હા, લાવજે ને. હા, એ લેતી આવીશ. પપ્પા, તમારે કંઈ લાવવાનું છે? બસ આપણે કંઈ લાવવું નથી, મમ્મી માટે તેલ અને દિવાળી પર ડ્રાય પણ જોઈશું ને. હા, લેતી આવીશ. અને પપ્પા, હું શું કહું છું કે તમે કાલ ઓફિસે આવજો. અરે બેટા, કેમ છો? મમ્મી કેમ છો? પપ્પા બસ મજામાં બેટા. પણ કેમ આટલી બધી તું ઉદાસ છો? ના ના મમ્મી, એવું તો કાંઈ નથી. બસ તમારા લોકોને યાદ આવતી હતી ને, એટલે હું મળવા આવતી રહી. ના બેટા ના, કંઈક તો તારા ચહેરા ઉપરથી તો લાગે છે એવું. અરે ના ના મમ્મી, કોઈ વાત નથી, એવું કાંઈ નથી. પપ્પા, બહુ દિવસો થઈ ગયા તમને લોકોને જોયા નહોતા ને, એટલે બસ મળવા આવી ગઈ. બેટા કંઈક તો વાત છે, નહીંતર તું આટલી બધી ઉદાસ ન હો. અરે ના મમ્મી, તમે ખોટી ચિંતા કરો છો. બહુ દિવસો પછી મને જોઈને એટલે તમને એવું લાગતું હશે. ભાઈ ભાભી ક્યાં ગયા? પપ્પા દેખાતા નથી ઘરમાં. બજાર ગયા છે ખરીદી કરવા. બરાબર. કેમ છો મમ્મી તમે? હું તો